કેશોદના મોવાના દરવાજા પાસે મારામારી થતાં સામે સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. કેશોદના મોવાના દરવાજા પાસે પ્લોટ વિસ્તારમાં રહેતા હમીદાબેન હુસેનભાઈ મહેડાના ઘરે રાત્રે બાજુમાં રહેતા રજાક મહેડા અને આવીને હુસેનભાઈએ કહેલ કે ઇલુ મહેડા તમારી બાજુમાં યાસીન જેઠવાને ઉઠાડવા કેમ આવે છે, જેથી યાસીન જેઠવાને ઈસુ મહેડાને પાડવાનું કહેતા મોડી રાત્રે નદીમ મહેડા, ઇલુ મહેડા, યાસીન જેઠવા, રજાક મહેડા તથા અમીનાબેન મહેડા તથા રોશનીબેન આવી હુસેનભાઈ મહેડાને ભૂંડી ગાળો આપી આડેધડ માર મારવા લાગતા ફરિયાદી હમીદાબેન પોતાના પતિને છોડાવવા જતાં નદીમ મહેડા એ તમાચો માર્યો હતો અને ઇલુ મહેડાએ છરી કાઢી હમીદાબેનની પુત્રી કાશ્મીરાને મારી દેતા આસપાસના રહીશો ભેગા થઈ જતા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેતા ઈજાગ્રસ્ત કાશ્મીરાબેને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા અને સારવાર મેળવી નદીમ મહેડા, ઇલુ મહેડા, યાસીન જેઠવા, રજાક મહેડા, અમીનાબેન મહેડા, રોશનીબેન મહેડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે રોજીનાબેન ઇસ્માઇલભાઈ મહેડાએ નોંધાવેલ ફરિયાદ મુજબ રાત્રિના સમયે હુસેનભાઈ મહેડા, હમીદાબેન મહેડા બંને દીકરીઓ અને પુત્ર સલમાન ફળિયામાં આવી મન ફાવે એમ ભૂંડી ગાળો આપતા હોય ના પાડતા ઉશ્કેરાઈ જઈ માર મારવા લાગતા છોડાવવા જતા ધમકી આપી જતા રહેતા અસહ્ય દુખાવો થયો હોય કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ હતા ત્યારે કેશોદ પોલીસ દ્વારા હુસેનભાઈ મહેડા, હમીદાબેન મહેડા, કાશ્મીરાબેન હવામા મહેડા અને સલમાન મહેડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી ચલાવી રહ્યા છે.